કાચ તોડી અને મેલું નાખીને નજર ચૂકવી ચોરી કરનાર ગેંગ ઝડપાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 આરોપીની ધરપકડ કરી. ફોરવ્હીલ ગાડીના કાચ તોડી બેગની ઉઠાંતરી કરનાર અને મેલું નાખીને કારમાં ઓઇલ ઢોળાય છે તેમ કહીને નજર ચૂકવી રૂપિયાની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પોલીસને મોટી સફળતા મળી છે. તમિલનાડુની ત્રિચીની ગેંગથી ઓળખાતી આ ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે. સુરત, આણંદ અને રાજકોટ સહિત 4 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. આ ગેંગ ગુનો આચર્યા બાદ તુરંત શહેર છોડી બીજા શહેરમાં જતી રહેતી હતી. પોલીસ પકડમાં ન આવે તે માટે કોઈ હોટલમાં રોકાણ કરતા નહીં. આ ગેંગના સભ્યો ફૂટપાથ, રેલવે સ્ટેશન કે બ્રિજ નીચે ખુલ્લી જગ્યામાં રાત્રિ રોકાણ કરી ગુનાને અંજામ આપતી હતી. સુરતના ઉગત કેનાલ રોડ ઉપર રહેતા કેતન કાંતિલાલ દોશી ગત તારીખ 7 એપ્રિલ 2023ના રોજ ઘરેથી 4.80 લાખની રોકડ ભરેલી બેગ કારમાં મૂકી પોતાની કારમાં અડાજણ આનંદ મહલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક ફોન આવતા તેઓ કાર ઊભી રાખીને ફોન પર વાત કરતા હતા. તે દરમિયાન એક ઈસમ કારની થોડે દૂર આવીને ઈશારો કર્યો કે રોડ ઉપર પૈસા પડેલા છે, જેથી કેતનભાઈ કારમાંથી ઉતરીને તપાસ કરતા ત્યાં રોડ ઉપર 10ની નોટ પડી હતી, જે 10ની નોટ લઈને તેઓ પરત કારમાં બેઠા હતા. આ દરમિયાન તેઓની ડ્રાઈવર સીટની બાજુમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ ગઈ હતી, જેથી આ સમગ્ર મામલે તેઓએ અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં અડાજણ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુનો આચરતી ટોળકી તમિલનાડુની ત્રિચીની ગેંગ છે અને હાલમાં આ ગેંગ જહાંગીરપુરા ડભોલી બ્રિજ પાસે ફરી રહી છે. માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી આ ગેંગના 10 સાગરીતોને ઝડપી પડ્યા હતા. ઝડપાયેલા આરોપી પાસેથી લાખોની માતબર રોકડ અને ગિલોલ તેમજ લોખંડના નાના છરાઓ મળી આવ્યા હતા, જેથી પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી હતી. જે આધારે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ તમિલનાડુના ત્રિચિરમપુરાના છે. પોતાના ગામ તથા આજુબાજુના ગામમાં આ જ પ્રકારે ચોરી કરતી બીજી ઘણી ટોળકીઓ છે, જેમાં ચોરી કરનાર 30થી વધુ ઈસમો છે, જે દેશમાં અલગ અલગ જગ્યાએ જઈને ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે, જેથી આ ગેંગ ત્રિચીની ગેંગથી ઓળખાય છે. આ તમામ 5 થી 6 જણાની ગેંગ બનાવીને ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ સુમસામ જગ્યાએ પાર્ક કરેલી કારનો કાચ ગિલોલમાં છરા ભરાવી તોડી કારમાં રહેલી રોકડ અને કિંમતી ચીજવસ્તુની ચોરી કરતા હતા. ઉપરાંત રસ્તા ઉપર રૂપિયાની નોટ રાખીને અને તમારી કારમાંથી ઓઇલ ટપકે છે તેમ જણાવી કાર ચાલક બહાર નીકળતા જ અન્ય વ્યક્તિ કારમાંથી રૂપિયાની ચોરી કરતા હતા. આ ઉપરાંત શરીર ઉપર મેલું નાખી નજર ચૂકવીને તથા બેંકમાં નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગને પકડવી ખૂબ જ મુશ્કેલ હતી અને તેને સુરત ક્રાઇમ બ્રાન્ચને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ગેંગ ગુનો આચર્યા બાદ તુરંત શહેર છોડી બીજા શહેરમાં ચાલી જાય છે. પોલીસ પકડમાં ન આવે તે માટે કોઈ હોટલમાં રોકાણ પણ કરતા નથી. શહેર છોડ્યા બાદ તાત્કાલિક તેઓ પોતાના મોબાઈલ પણ બંધ કરીને સિમ કાર્ડ બદલી નાખતા હતા, એટલે આ ગેંગને ટ્રેસ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જે રીતે આખી ગેંગને ઝડપી પાડી છે તેને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવશે. સુરત શહેરમાં અને જુદા જુદા ગુજરાતના શહેરોમાં પણ અને બીજા શહેરોમાં પણ એક જુદા પ્રકારના ગુના વારંવાર ધ્યાને આવતા હતા, જેમાં ફોર વ્હીલ ગાડીના કાચ તોડીને આમાંથી કિંમતી ચીજ વસ્તુ બેગની ચોરી અથવા ડ્રાઈવરને જે ગાડીમાં બેઠા હોય એને કહેવાનું કે તમારા પૈસા પડી ગયા છે, પૈસા લેવા માટે જાય તો ગાડીમાંથી વસ્તુ સેરવી લે, તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે આમ બતાવીને મેલું નાખીને, એટલે કોઈ પણ નાગરિકના ફરિયાદીના ધ્યાન બીજી બાજુ આકર્ષિત કરી ધ્યાન દોરી
અને ચોરી કરવાની સિફતપૂર્વક ચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડાઈ પોલીસના ધ્યાને આવી હતી. ગઈ તારીખ 7 એપ્રિલના રોજ એક અડાજણના ભાઈ છે કેતનભાઈ કાંતિલાલ દોશી આ અડાજણ વિસ્તારમાં પોતાની કારમાં જતા હતા. ફોન ઉપર એને કોઈ રિંગ વાગી બાજુમાં ગાડી રોકીને વાત કરતા હતા ત્યારે એક માણસે એને બહાર ખટખટાઈને વાત કરી કે તમારા પૈસા બહાર પડ્યા છે. આ કેતનભાઈ આ પૈસા જોવા માટે કે ઉપાડવા માટે નીચે ઉતર્યા એટલી વારમાં ડ્રાઈવરની બાજુવાળી ફ્રન્ટ સીટ ઉપર પડેલી એની બેગ જેમાં 4,80,000 રૂપિયા હતા આ લોકો ઉપાડીને લઈ ગયા ગુનેગારો. આ અવારનવાર આ પ્રકારના બનાવો ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચ એડિશનલ સીપી ડીસીપી એસીપી તમામ અધિકારીઓએ બહુ વ્યવસ્થિત રીતે તપાસ કરાવી. પોલીસના લોકોએ ખૂબ ખંતથી કામગીરી કરી. ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગને પકડવામાં સફળતા મળેલ છે. આ મોટી સફળતા એટલા માટે છે કે તમિલનાડના તિરુચિરાપલ્લી જેને ત્રિચી પણ કહેવામાં આવે છે ત્રિચીના આ આરોપીઓ છે એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એના ગામ અને ગામની આજુબાજુના લગભગ 30 જણા આ પ્રકારના ગુના આચરવામાં એક્સપર્ટ છે નિષ્ણાત છે અને આ લોકો તમિલનાડુમાં અને જુદા જુદા રાજ્યોમાં જતા હોય છે. પોલીસથી બચવા માટે આ લોકો હોટલ કે ધર્મશાળામાં કોઈ જગ્યાએ રોકાતા નથી. બ્રિજની નીચે કે ખૂણા ખાંચડામાં ગમે ત્યારે બહાર રહે છે. નાહવા માટે નદીમાં પડીને નાહી લે. કોઈ પણ જગ્યાએ ગુના આચરવા માટે જાય તો આમાંથી મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લે અને ફોનને વાપરે જ નહીં. સંપૂર્ણ તકેદારી રાખતા ગેંગને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે.